ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનના આહવાન પર વેસ્ટર્ન રેલવેઝ એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા સોમવારે વીસ માર્ચ બે હજાર ત્રેવીસના રોજ વટવા સાબરમતી અમદાવાદ પાલનપુર અને ગાંધીધામ ખાતે રનિંગ સ્ટાફ અને લોકોના ટ્રાફિકની સમસ્યાઓ અંગે વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ ડિવિઝનના રનિંગ સ્ટાફ કર્મચારીઓએ લોબીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું આ પ્રદર્શન દેશભરની રેલવે લોબી પર કરવામાં આવ્યું હતું ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનના આહવાન પર વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા સમગ્ર ભારતીય રેલવેના રનિંગ સ્ટાફ અને અમદાવાદ ડિવિઝનના લોકો ટ્રાફિક રનિંગ સ્ટાફની સમસ્યાઓને લઈને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેની મુખ્ય માંગણીઓ હતી ટૂંકી યાત્રાઓ માટે વિભાગમાં ચાલતા સ્ટાફને લઘુત્તમ એકસો વીસ કિલોમીટરનું ભથ્થું જલ્દી ચૂકવવું જોઈએ ફરજ પર હોય ત્યારે રનિંગ સ્ટાફને નવ પ્લસ બે મેમો આપવાનું તાત્કાલિક બંધ કરો જ્યારે ફરજના કલાકો વધુ હોય ત્યારે ખાતે એક કલાકથી વધુનો વધીનો આરામ આપવામાં આવે અને તે પછી ઉપલબ્ધ વાહનને હેડક્વાર્ટર અથવા રનિંગ રૂમમાં મોકલવામાં આવે છે જેના કારણે ક્રૂ વધુ આઘાત પામે છે અને તે આર્થિક નુકસાન પણ થાય છે તે બંધ થવી જોઈએ જોખમમાં સિગ્નલ પસાર થવાના કિસ્સામાં નોકરી છોડવાનું તાત્કાલિક બંધ કરવું જોઈએ મહિલા રનિંગ સ્ટાફ માટે દરેક સ્ટેશન પર વોશરૂમની સુવિધા અલગ રનિંગ રૂમની વ્યવસ્થા પર્યાપ્ત પથારી અને અન્ય વ્યવસ્થા કરો ટ્રેન મેનેજર વિના ટ્રેનનું સંચાલન બંધ કરો જોખમી કેસોમાં ચીફ લોકો ઇન્સ્પેક્ટરના સંકેતનો ભોગ બનવાનું બંધ કરો કલાકોથી વધુની ફરજ બંધ કરવી જોઈએ અને આરબીઈ એકસો તેતાલીસ બે હજાર સોળનું પાલન સુનિશ્ચિત કરવું જોઈએ ખામીયુક્ત બ્રેથ એનાલાઇઝર મશીન તાત્કાલિક દૂર કરવા જોઈએ અને તેના રિપોર્ટ અને મેડિકલ રિપોર્ટમાં તફાવત હોવાના કારણે બિનજરૂરી હેરાનગતિ કરવી જોઈએ નહીં સીએલઆઈને દરેક કેસમાં દોષિત માનીને હેરાનગતિ બંધ કરવી જોઈએ બ્યુરો રિપોર્ટ ઇનાયત મંસૂરી સુરત